કરજણ તાલુકાના કલાસરીત ખાતે મુસ્લિમ સમાજ યુવક યુવતીઓનો 15મો સમૂહ લગ્નોત્સવ સમારોહ તેમજ સુફી એવોર્ડ સમારોહ યોજાયો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 45 ઈગોલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલાસરીત ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ તેમજ સુફી એવોર્ડ સમારોહ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 45 યુવક યુવતીઓએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કલા શરીફ સ્થિત ફૈઝ ચેરિટેબલ સેવા ભાવી સંસ્થા એક આંતરિયાળ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોને અવિરત મદદરૂપ બની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. આંતરિયાળ વિસ્તારમાં શિક્ષણરૂપી ચમનની સ્થાપના કરી શિક્ષણની એક અનેરી સુવિધા ઊભી કરવામાં આવી છે. કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમારોહના મુખ્ય વક્તા સૈયદ વહીદ અલી બાવા સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સંસ્થા સાથે કદમથી કદમ મિલાવી જોડાયેલા પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ તેમજ અન્ય નામી અનામી અગ્રણીઓના તેઓએ પ્રશંસા કરી હતી. આજે જે છાત્રોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તે સમાજના છાત્રોને તેઓએ અભિનંદન પાઠવ્યા હતા. આજે સમયની સાથે હાલત બદલવાની વાત કરી હતી. કોમનો આગેવાન શિક્ષિત હશે તો કોમ પણ પ્રગતિ કરી શકશે. વિશ્વમાં તે સંપ્રદાય આગળ વધશે જે સંપ્રદાયના આગેવાનો શિક્ષિત હશે. જે સંપ્રદાયના આગેવાનો અશિક્ષિત હશે તે સંપ્રદાય અશિક્ષિત હશે. આ સંસ્થાનું ધ્યેય એ જ છે કે શિક્ષિત બનો અને સમાજ તથા રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનો. કુરાન એ એક એવો ખજાનો છે જે વ્યક્તિ એમાં ડૂબશે તો મોતી કાઢશે. ખુદા જ્યારે બંદાઓને સંદેશ આપે છે તે પોતાના પ્યારા નબી સાહેબના માધ્યમથી આપે છે. તેજસ્વી છાત્રોને સુફી એવોર્ડ્સ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના આદ્ય સ્થાપક સૈયદ મુસ્તાક અલી બાબા સાહેબ નવયુગલોને દુઆઓ આપી તેઓનું લગ્ન જીવન સુખમય અને સફળ નીવડે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે જ્યારે દુલ્હનોએ સજ્જન નયનોએ વિદાય લીધી ત્યારે ખૂબ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. યાકુબ પટેલ, જેડેસ ટીવી, કરજણ. આજે 15મો સમૂહ લગ્નનો પ્રોગ્રામ કલ્લા શરીફ ખાતે યોજાયો. 45 યુવક અને યુવતીઓએ આ સમારંભમાં નિકાહ પડ્યા અને પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. અત્યાર સુધી ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને યંગ સર્કલ દ્વારા 745 જેટલા જોડાઓને આપણે નિકાહ પડાવવામાં આવ્યા અને સમાજમાં સૌથી મોટો પડતો લગ્નનો આર્થિક જે બોજ હતો તે હળવો કરવામાં મદદ કરી. અહીંયાથી એક મેસેજ આપવામાં આવ્યો કે લગ્નના જે ખોટા ખર્ચાઓ છે તે બંધ કરો અને પોતાના એક એ બચેલા પૈસા જે છે તે પોતાના સંતાનોના એજ્યુકેશન પાછળ વાપરી અને એમને એજ્યુકેશન આપો એવો એક સંદેશ અહીંથી આપવામાં આવ્યો. અને અમારા હજરત મુસ્તાક અલી બાબા સાહેબ અને અમારા હજરત વાહિદ અલી બાબા સાહેબે તમામ લોકોને ખોટા ખર્ચા ઓછા કરી અને પોતાના બાળકોને શિક્ષિત કરવાનો આહવાન આપ્યું. કરજણ તાલુકાના કલા શરીફ સ્થિત ફૈઝ ચેરિટેબલ યંગ સર્કલ અને ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે 15મો સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 45 જેટલા નવયુગલોએ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લઈ અને પોતાના સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો છે. આ એક એવી સેવાભાવી સંસ્થા છે જે વર્ષોથી સમાજના ગરીબ વર્ગના અને દરેક સમાજના લોકોને સેવાભાવી અને સેવાકીય કાર્ય થકી મદદરૂપ બનતી હોય છે. અમે આપને દ્રશ્યમાં બતાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે એક સખી દાદા તરફથી નવયુગલોએ જે ભાગ લીધો છે તેઓને મબલક પ્રમાણમાં સામાન આપવામાં આવ્યો છે અને સખી દાતાઓનો પણ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ એક સેવાકીય જે સંસ્થા છે જેના અંતરિયાળ વિસ્તારમાં સેવાભાવી કામો સાથે સાથે સમાજના દરેક વર્ગને મદદરૂપ બની રહ્યા છે અને શિક્ષણરૂપી એક ભાગ પણ આ કલા શરીફમાં ઊભો કરવામાં આવ્યો છે. અને અન્ય સંસ્થાઓ માટે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ સરાહનીય અને સેવાભાવી કાર્ય થકી
અન્ય સંસ્થાઓ માટે પ્રેરણાદાયી પુરવાર બનવા પામી છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, કરજણ.